મૂળ બિહારના અને અમદાવાદના રેલવે ટ્રેકમેન તરીકે નોકરી કરતા અંજની કુમારે 7મી મેના દિવસે આત્મહત્યા કરી લેતા ચકચાર મચી ગઈ છે. અંજની કુમારના પરિવારનો આરોપ છે કે અંજની કુમારની પત્ની ગુડિયાના માનસિક ત્રાસથી તેણે તણાવમાં આવીને આત્મહત્યા કરી છે. પોલીસે મેળવેલી પ્રાથમિક માહિતી મુજબ લગ્ન પછી આ દંપતી અમદાવાદમાં રહેવા માટે આવ્યું હતું, જોકે ગુડિયા અંજનીને સતત માનસિક ત્રાસ આપ્યા કરતી હતી. એટલું જ નહીં, અંજનીને તેના માતા પિતાને મળવા માટે પણ જવા દેતી ન હતી. પગાર પણ પોતે લઈને તેના પિયરમાં આપી દેતી હતી. વારંવાર બંને વચ્ચે ઝઘડા થતા હતા. અંજની કુમારના પરિવારનો આરોપ છે કે ગુડિયા તેના કેટલાક મળતિયાઓની મદદથી અંજનીને ધમકીઓ પણ આપતી હતી, જેના લીધે 7મી મહિના દિવસે દવા પીને આત્મહત્યા કરી લીધી. પતિ પત્ની વચ્ચે છેલ્લે શું વાત થઈ હતી તેની એક વિડીયો ક્લિપ પણ વાયરલ થઈ છે. નોટિસ જારી, લેકિન હમકો જીને દે, કમ સે કમ 6 મહિના ઓર જીને દે. નહીં, આપકો 2 મહિના મે આપકો દેખે, આપકો લે આપી બોલી કે એટલા દિન તો બોલે કે સાથ બોલે વાત કી હે ના. લેકિન 6 મહિના આપકો કહેતે હે કે આપકો 2 મહિના કે અંદર આપકો તો કાઈ કરના હોગા. 2 મહિના કે અંદર? હા, મતલબ ऐसा का कसम खा रहे, इसका कसम हम जल्दी ना खाते. किसका कसम खाए? अपना बेटा का कसम कि आपको 2 महीना के अंदर तो काट करना होगा. અચ્છા, 2 મહિના કે અંદર અગર નહીં કીએ તો તમકો છોડ બહી કર દોગે? નહીં, આપકો કરના હી હૈ, નિશ્ચિત હમકો આપકો કરના હી. આ યદિ નહીં કરેંગે તબ? આપકો હમ સર બોલે કરના હી પડેગા, યે 100% સ્યોર હૈ કે કરના હી પડેગા. અચ્છા, યે 100% સ્યોર હો ગયા કે હમકો સુસાઇડ કરના હી પડેગા? હા, કરના હી પડેગા. અરે બાપ રે બાપ, અબ રખતે હૈ, બાપ રે બાપ.